તો હવે સૂરજકુંડથી હવે અમે આવી ગયા છીએ અને હવે અહીંથી જાઉં છું મેં માળેલા તરફ. દોસ્તો, અત્યારે અમારી સાથે કચ્છપરથી એક મારા જીગરી યાર મળ્યા છે, કિશનભાઈ. બરાબર ને કિશનભાઈ? અને એના તો કેમ છો? મજામાં. હા, અને એની સાથે મિત્રો પણ છે. જય ગિરનારી. જય ગિરનારી વાલા. તો કિશનભાઈ, તમે કેટલા વર્ષથી આપણે પરિક્રમા કરો છો વાલા? આ પાંચમું વર્ષ. પાંચમું વર્ષ છે એમને? સાથે મિત્રો છે લોકોનું? હોલ્ડ ક્યાં કરો છો, એટલે કે રાત ક્યાં રહેવાની છે અત્યારે? મળેલા. તો અમારે પણ ત્યાં જ માઇન્ટ કરવાની છે. તો તમે જમવાનો સામાન બધું હારે લઈને આવો છો કે તમે લોકો? બધું હારે. અરે, અમે તો જોકે પરભરું જ ખાઈ છીએ, પણ અત્યારે હમણાં અમે તો જમવાનું જાતે બનાવીને ખાઈએ. હા ભાઈ, તમારે પણ રસોઈયા છે ને સાથે? તમે સાથે અત્યારે અમે લોટ ને એવું તો લીધું છે, રીંગણા પણ લીધા છે, પણ રસોઈ કરવાળા કોઈ સાથે છે નહીં, પણ જે હોય રામ ભરોસે બનાવી રાખશો ગમે નહીં. એમ જ હોય, એ તો કોઈક માળીને આપો ને તો ઘોડી. હા, એ તો છે. અહીંયા તો આપણે જોકે બધા સેવાધર્મી માણસો ઘણા ખરા હોય જ છે. હા, શું છે બાકી બીજું? મજામાં ને? મજામાં, મોજ મોજ. ચાલો તો પરિક્રમા કરીને પછી મળીએ. બરાબર ને? હા, મળીએ. જય ગિરનારી. એ મારા સાથે દોસ્ત છે ફરેશ, એ આ ચૂક્યા હોય ઉનકે સાથ જો દોસ્ત છે. હું બી ધીરે ધીરે પાણી પીવો લાગે બળતે હોય સાધુ જો બી હો બી પરિક્રમા કરે. જય ગિરનાર સીતારામ સેવા ટ્રસ્ટ ધોરાજી, આપણું હાર્દિક સ્વાગત કરું છું. ઓ હેલો, અહીંયા છે આ મંડળવાળા જે સીતારામ સેવા ટ્રસ્ટ ધોરાજી તરફથી છે. હા, અત્યારે જે નવરાથી બેઠા છે. હાલો, અરે વાહ, જલેબી અને ફાફડા ગાંઠિયા ને ખોડા બેઠા છે યાત્રિકોને બધાને, અને સાથે સાથે આ કાકા પણ છે. જય ગિરનારી કાકા. જય ગિરનારી. આજે વિડીયોમાં જે તમને દેખાડે છે બધા લોકો સીતારામ સેવા ટ્રસ્ટ તરફથી બધા સેવા કરી રહ્યા છે. ઋષિરાજ મહારાજ હનુમાનવાડી ધોરાજી, અને સાથે સાથે જો આ કાકા આટલી મોટી ઉંમરના છે છતાં જો અત્યારે પાણીની સેવા કરી રહ્યા છે, તમે જઈ શકો છો મિત્રો. એક છોટા સા બચ્ચા હે વો ભી પરિક્રમા મેં આયા, જિસકો મેં અભી આપકો દિખા રહા હું. છોટા સા બચ્ચા હે વો ભી પરિક્રમા કરા, દેખ રહો ગાઈસ. જય ગિરનારી ઓર અહેમદાબાદ કે હે બાપુ, વો ભી પરિક્રમા મેં આયે હે. ધીરે ધીરે હમ માળેલા કા ઓર આગે બઢતે હુએ, અબ થોડા દૂર હે માળેલા કા મંદિર, મહાકાળી માં કા મંદિર. ઇસ સાલ કાફી ભારી બારિશ કી વજહ સે હર જગહ પાણી ભરા હુઆ હૈ, વરના યહાં પર કમ હી પાણી હોતા થા. કાળ ભૈરવ દાદા કા મંદિર, મહાકાળી માં કા મંદિર. ઇસ સાલ ના લેના છે. હા, સો ફાઇનલી ગાઈસ, અબ હમ પહોંચ ચુકે હૈ માળેલા. યહાં પર હમ થોડી દેર મેં દર્શન કરને જાયેગે, ઉસકે બાદ હમ પડાવ ઢૂંઢને જાયેગે ફિર યહાં સે. ઓર યે હૈ મહાકાળી માતા મંદિર, માળેલા મહાકાળી મંદિર. તો અભી હમ જ્યારે માળેલા મહાકાળી માતા દર્શન કરને, તબ તક કે વિડીયો મેં બની રહે. ઓમ નમો નારાયણ, જય હો મહાકાળી માતા. મંદિર પાસે આવો, તમારા સંબંધી તમારી રાહ જુએ છે. દિખા રહા હું જૂનાગઢ લીલી પરિક્રમા મેં માળેલે કી ઘોડી હમ ચઢ ચુકે હૈ. અભી હમ યહાં પર રેસ્ટ લેગે, યાની મેં કોઈ એક પડાવ રખેગી યહાં પર. હમ હર જગહ યહાં પર દેખ રહો ગાઈસ, પડાવ હી પડાવ નજર આપ લોગો કે. ઓર યહાં પર સાથ મેં સાઈડ મેં મહાકાલી મા કા મંદિર ભી હૈ, જો મેં આપકો અભી દિખા રહા હું. ઓર યહાં પર પોલીસ કી રાઉટી ભી હૈ.
અભી હમને મહાકાળી માં કે દર્શન કરી લીએ હૈ અબ હમ જાયેગે આગે ક્યોંકિ હમે પડાવ કરના હૈ ઓર આજ રાત કો હમ હમને ક્યા હૈ ઓળા રોટલા કા પ્રોગ્રામ રખા હૈ તો યહાં પર આપ દેખ રહે હો યહાં પર આગે સબ જગ્યા પડાવ હી પડાવ ન જાયે આગેગા પડાવ ઢૂંઢના કાફી મુશ્કિલ હૈ હમારે લીએ અભી હમ પડાવ નહીં મિલ રહા હર જગ્યા હમ ઢૂંઢ રહે લેકિન ક્યા કરે અભી પડાવ નહીં મિલ રહા ઇસલિએ થોડા સા આગે ઓર બઢના પડેગા હમે એટલે જોઈ રહ્યા છો મિત્રો અત્યારે અમારા માતા છે એ અત્યારે અમારા આજે ઓળો અને રોટલાનો પ્રોગ્રામ રાખ્યો છે તેના માટે રોટલા બનાવવા માટે આ માતાને કીધું છે જો બે ત્રણ રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે અને ચોથો રોટલો અત્યારે તાવડીમાં છે અને પાંચમો રોટલો જે છે એ આ માતા બનાવે છે અને જોઈ રહ્યા છો મિત્રો અમને કારણ કે કોઈને રોટલા આવડતા નહોતા જો આ માતા છે કેટલા વર્ષથી આવે છે 15 વર્ષથી આપણે પરિક્રમા કરે છે અને એ જાતે જ જમવાનો બનાવીને જમે છે જાતે બનાવીને જ પણ અમારા પહેલી વાર છે કે આ ઢીંગલી પણ એમની છોકરી છે આ બેન છે અને આ અમારા છોટું ભાઈ સામે જોજો ભાઈ સામે હા આ ભાઈનું નામ છે ગણેશ અને આ ભાઈ જે છે જે સુતા છે એમના દીકરા છે હા અને એક છોકરો જે સાથે એ તો હું જોતો પણ નથી સાથે એક છૂટો સૂતો છે હા આ સુમનબેન છે તો ખૂબ જ આનંદ થયો છે આજે અમને આ એક સેવાનું કાર્ય છે જે આ માતા અને બેન બંને કરે છે તે જુઓ તમે હા લીલુબેન છે એ તો ખૂબ ખૂબ આભાર તમારો માતા અને લીલુબેન તમારો લીલુબેન અત્યારે રોટલો બનાવે છે હા અરે વાહ ભાઈ વાહ અને તમારું પણ ભગવાન સારું કરે કારણ કે તમે જે આ સેવાનું કાર્ય કરે છે ને કોઈ ઓછા માણસો જ કરે આ ઉંમરમાં ખરેખર બસ વાહ મારા વાહ વાહ તમને પણ ખૂબ ખૂબ સુખ સુખી રાખે ને 100 વર્ષના કરો તમે બસ ભગવાન જુનાગઢના કલેક્ટર હતા એમને ચાર રોટલા કમ્પ્લીટ થઈ ગયા છે આ પાંચમો અને છેલ્લો રોટલો આપણે બને છે આ બેન હજી અમારા રોટલા કમ્પ્લીટ કરી રાખ્યા છે ને જ્યાં એક ભાઈ બીજા આપણે આ બેને રોટલો બનાવવા માટે આપી દીધા છે જો હવે આ ભાઈ બીજાનું કામ કરશે એટલે આ બેનનું ખરેખર ધન્યવાદ ગણવો પડે અને હું તમને કહું છું કે આ બેનને બહુ પુણ્ય મળે બસ એ ભગવાન ગુરુ દત્તાત્રેય પર પ્રાર્થના અમારી હવનો સારું કરે વાહ મારી વાહ વાહ અમારા ભગવાન ખરેખર ગોતા નથી પડતા અહીંયા ભગવાન અમારી સામે જ છે મારા વાલા ભગવાન ખરેખર અમારી માતા જે છે એ જ ભગવાન છે ખરેખર જે ભગવાન એમને ભગવાન રૂપી એમને મળ્યા છે જો આ લાકડા જો ભાઈ લઈને આવ્યા છે જે અત્યારે બીજા ભાઈ ના બસ એટલા થઈ રહ્યા મારા વાલા વાહ હા પછી ઓળો બની રહ્યો છે ભાઈ છે ઉમંગ છે અને સાથે એક ભાઈ પણ છે અને સાથે પરેશભાઈ પણ છે ફેકુડા અમારા છે કઈ વાંધો નહીં આ નરસિંહ ભગત જે છે આપણે અત્યારે મેન આપણે જે ઓળાના દાતા કેવા ટૂંકમાં એમ ગણી ચાલે જુઓ રંગ જુઓ તમે ઓળાનો રંગ આ મોઢામાંથી લાળ નીકળવા પડી છે મારે અત્યારે પણ વિડીયો છતાં હું બનાવું છું પાણી જાય છે અને આ ભાઈનું નામ તો નથી આવડતું તમારે શું નામ છે મોટા ભાઈ કિશોરભાઈ હા કિશોરભાઈ અત્યારે જો એ પણ બનાવે છે શાક આ જે પરિક્રમાની મોજ છે ને જે ખરેખર આ મોજ સાચી છે આપણી જાતે જે જમવાનું બનાવી છે ને એ આ કિશોરભાઈ છે પછી સાથે સાથે ઓણભાઈ છે શું નામ છે મનસુખભાઈ છે અને સાથે આપણે નરસિંહ ભગત ઓહો કોથમરી પણ નાખી દીધી છે મસ્ત મજાની
નાખી જો બધી અંદર આવે બસ થોડું બાકી રહેવા દેવું વળી હાલો ઉતારી દો હાલો હાલે લે હા કમ્પ્લીટ કમ્પ્લીટ અને આ ઓળો કમ્પ્લીટ થઈ ગયો છે અમારા જો તમે ઘરમાં ગરમ ને તાજે તાજો જો મને વધારે અત્યારે કારણ કે આમાં શાકમાં અંદર નજર કરાય એવું છે એનું કારણ છે મોઢામાંથી લાલ નીકળે છે એટલે લીલ પડી જાય તો લોચો થઈ જાય બધી મળી જાય કિશોરભાઈ તમે કેટલા વર્ષથી તમે આવો છો પરિક્રમામાં? 12 વર્ષથી. દર વર્ષે તમે ઓળો બનાવો છો કે? અરે વાહ, જોરદાર કે ભાઈ. અને મનસુખભાઈ તમે કેટલા વર્ષથી આવો છો? 9 વર્ષથી. તમે પણ જાતે જ બનાવીને ખાવ છો કે? હા, મનસુખભાઈ નો આપણે મનસુખ સર આપણે કિશોરભાઈ નો ટેકો કરતા છો તમે સાથે? એ ઓલા પણ બાટલા લેવા છે. જો એ લોકો અત્યારે છે ને રસી વગર અત્યારે પીસે છે બધાને. હા, જો મસ્ત મજાનું તૈયાર થઈ ગયું છે આપણે ઓળો અને સાથે આપણા કિશોરભાઈ જો લીંબુ ગાયા છે મસ્ત મજાનું. અરે ભાઈ ભાઈ, ઓ હા, તો પૂરી આવી જોઈ લો. ખૂબ ખૂબ આભાર મારા વાલા. જો આ કાકા જો કેમ છે તમારી ઇન્સાનિયત જો તમે જુઓ. આપણે એમ કહેતા હતા ઘટતું ઘટશે ઘટશે, પણ જો આ દાદાએ આપણને છે ને પૂરી આપી દીધી છે. અત્યારે મોઢામાં પાણી તો બહુ જોરદાર છે. ઓલો ચશ્મા વાળો છોકરો છે ને, એ હમણાં જીભ એને અનુકનારી ઊંચી કરી અમે જોઈએ હમણાં નજર ની સામે. અને અહીંયા તો તમને ખબર છે વાંઢા મારી મારા દોસ્તો બધા છે. હા, અને સાચે એના લગ્ન થઈ ગયેલા છે, પણ અમારી અત્યારે વાંઢાની ભૂમિકા ભજવે છે. પરેશ પોતે મને તો તમે બધા ઓળખો છો તો ખબર જ છે વાલા. અને એક જો અહીંયા અમારા બ્લોગર છે, યુટ્યુબર છે સાથે. મને નથી ખબર કે ભાઈ યુટ્યુબર છે, પણ અત્યારે ખબર પડી. અને સાથે જો આપણે મોઢું ઢાંકી દીધું આ ભાઈએ. ભાણિયાભાઈ છે. હાલો ભાઈ, હાલો. હા, પહેલી વાર આનંદ લઈ છે અત્યારે ઓળા રોટલાનો, કારણ કે પરિક્રમામાં હજી સુધીમાં અમે 7 વર્ષમાં ક્યારેય ઓળો રોટલો ખાધો નથી. લીંબુ રાખવો એ નાખજો. મુકેશભાઈ રોટલી આવી જશે, રોટલી પણ પૂરી આવી જશે બાજુમાં. ચલો તો હવે પછી પેલા જમી લઈએ, પછી મળીએ. વાલો વાળા, હવે કારણ કે ખાવું પડશે, ભૂખ લાગી છે બહુ જોરદાર એટલા માટે. ચલો, જય ગિરનારી, જય ગિરનારી. કરો હરિહર. રાઘવ રાજા રામ, રઘુપત પાવન સીતારામ. શ્રી રામ જય રામ, જય જય રામ. 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 બોલો શ્રી રામ જય 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 રામ. બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ. બાપા રામ સીતારામ, સીતારામ ભાઈ સીતારામ. બાપા તમારી જય જય હો, તમારી જય જય હો. ધીમે ધીમે ચાલો મારા સંતો રે, તમને કાટા નો વાગે, તમને કાકરા નો વાગે. ધીમે ધીમે ચાલો મારા સંતો રે, તમને કાટા નો વાગે, તમને કાકરા નો વાગે. તારે કળયુગ માં રામ નામ એક છે, તારે કળયુગ
બોલો બાપા સીતારામ જાદ રમૈયાએ બોલો બાપા સીતારામ બાપાની જય દામ ગરીબ બાપાની જય વાલા રામ બાપાની જય ગિનારી બાપાની જય રામચંદ્ર ભગવાન હેલો એવરીવન. તો અત્યારે સવારના 4 વાગ્યા છે, 4:10 વાગ્યા છે, 5:10 પણ 4 વાગ્યા હતા, એટલે 4 વાગ્યામાં જગ્યા એટલા માટે તમને કહું છું. તો ધીરે ધીરે બધા જગ્યા છે, અને આ ભાવિકભાઈ છે, ઉમંગ છે, પછી તુષારભાઈ સુતા છે, આ ભાઈનું નામ નથી આવડતું બાળકનું, પછી એક ભાઈ અહીંયા લાઇટ કરે છે, પરેશભાઈ તે થેલો તૈયાર કરે છે, અને સાથે હું ચશ્માવાળા ભાઈનું નામ છે અંકિતભાઈ, એ પણ તૈયાર થઈ ગયા છે, અને 2 જણા અમારા છે, નરસિંહ ભગત અને બીજા કાકા છે, હા એ તૈયાર થઈ ગયા છે, પણ અત્યારે હું છે કે આપણે તાપવા બેઠા છે. કિશોરભાઈ ને હું પોતે અમે જઈ બેઠા છીએ અત્યારે, અને એક અમારે જાણે મને બલ્લેબાઈ શું નામ છે આપણે, હા પ્રેસ રિપોર્ટર જો અહીંયા જરાક સામું જોઈ લેજો મોટો ભાઈ, તો થોડું વિડીયો આવી જાય આમ જો અહીંયા ખાલી સામું જોઈ લો, લાઇટ કરો તો લાઇટ રાખો તો, હા છે સંજયભાઈ મારા બરાબર, આના હિસાબે મારો વિડીયો હાલવાનો છે, બાકી હાલ એમ છે નહીં, જોકે ખૂબ જ દુઃખની વાત થઈ છે, અમારે તુષારભાઈ ચડ્ડો ખોવાઈ ગયો છે, અને અત્યારે ચડ્ડો બધી ગયા ગોતે છે પણ કઈ મળતો નથી, બધા માણસો અમારા ગ્રુપ માંથી બધાને પૂછ્યું છે, એમાં ખાસ કરીને શક હતો આ ભાઈ સંજયભાઈ ઉપર, પ્રેસ રિપોર્ટર ઉપર તેને શક હતો કે એની પાસે છે ચડ્ડો, એનો પણ નથી મળ્યો, ભાવિક ને ઉમંગ તેને જ પહેરી ને, તું તો વર્તન નથી ને કહે છે, હા તમે નથી લીધી ને ચડ્ડી પહેરો કે, એવા આ ચડ્ડી જતા એવા ચશ્માવાળા ભાઈ તમે ચડ્ડી નથી પહેરી ને, તુષારભાઈ ઉપર શક ની કરતો હાથ કરી દેખાડી દેજો, અને હવે દાંત કાઢે છે ભાઈ, દીવાબત્તી કરે છે ભગવાન શ્રી ના, અગરબત્તી ખુદાડી દઈશું ભગવાન ની, ગુરુ દત્તાત્રેય ભગવાન ની ખોડિયાર માત કી જય, સામે લાઈટ કરો બધા એક સાથે, સામે બધા 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 બત્તી કરી નાખો બધા, ના ના ખાલી કઈ વાંધો નહીં, સામે લાઈટ રાખો આપડા બધા, રેડી. તો હવે અમે આપણે છેલ્લી ઘોડી એટલે કે બોરદેવી માતાવાળી ઘોડી આપણે ચડીએ છીએ, ચડવા જવાના છીએ, તો હવે અમે અહીંથી નીકળવાના છીએ, તો હવે થોડુંક આપણે શું નામ છે, ક્યાં છે આપણે, ઓલા ક્યાં ગયા, જયદીપભાઈ ની અહીંયા જોઈએ, હા નરસિંહ, હા નરસિંહભાઈ થોડુંક બોલી નાખો આપણે, હવે જીણા બાવા ની મઢિયાલી મારવેલા આવ્યા છે, મારવેલા લેવા બોરદેવી તરફ જઈએ છીએ, હવે છેલ્લી ઘોડી આ નળપાણી ની ઘોડી ચડીએ છીએ, હવે અત્યારે સવારના 6 વાગ્યા છે, પણ છતાં અંધારું છે, એટલા માટે લાઈટ અમે બધી ચાલુ રાખીને જઈએ છીએ અત્યારે બધા, અત્યારે સવારના 6 વાગ્યા છે મિત્રો, જો 6 વાગ્યા છે પણ કેટલા બધા માણસો અત્યારે ચાલીને પરિક્રમા કરી રહ્યા છે, બધા લાઈટ ના પ્રકાશ અત્યારે બધા ચાલી રહ્યા છે, તમે જોઈ શકો છો અત્યારે, જય ગિરનારી,
હર હર મહાદેવ, 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 હર હર મહાદેવ. હા ભાઈ, મસ્ત મજાની તાપણી બધા જગાઈ છે. જો કેમ પણ આ ગિરનારી ની મોજ છે મારા વાલા. તો મિત્રો અત્યારે વાગ્યા છે, તો મિત્રો અત્યારે વાગ્યા છે સવારના 6:30. જો 6:30 વાગ્યા છે, પણ જો ટ્રાફિક હજી અત્યારે બહુ જોરદાર થઈ ગયું છે, ચાલવાનું પણ બધાને યાત્રાળુઓને બધાની મુશ્કેલી પડે છે, પણ છતાં લાઇટના પ્રકાશે બધા ચાલી રહ્યા છે અત્યારે. તો મિત્રો અત્યારે વાગ્યા છે 6:35, 6:35 છે અત્યારે. જો ગિરનાર પરિક્રમા બધા કરવા માટે માણસો નીકળી રહ્યા છે અત્યારે. હવે થોડુંક અંજવાળું થઈ ગયું છે, એટલે હવે થોડોક બધા બત્તીનો પ્રકાશ બધા ધીરે ધીરે બંધ કરી રહ્યા છે, અને અહીંયાથી હવે બધા ધીરે ધીરે આગળ વધી રહ્યા છે બધા. તો વિડીયો ત્યાં સુધી બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગ્યા 6:45, 10-10 મિનિટે હું તમને વિડીયો લાઈવમાં દેખાડતો રહીશ. જો આ સાથે અમારા એક દોસ્ત મળી ગયા છે, મોવાથી છે, મહાદેવ મહાદેવ. તમે જોઈ રહ્યા છો મિત્રો, સવારમાં 6:45 થયા છે અત્યારે. મહાદેવનું નામ લેતા લેતા જાય છે અને બધા માણસ આગળ વધે, અને આ ભાઈ અત્યારે હેલ્પમાં લાગી જાય છે અત્યારે. બાવડું છોપીને બધાને આગળ વધારી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો. જો આ સેવાભાવી માણસ કહેવાને. જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી, જય ગિરનારી. ત્રીજી અને છેલ્લી ઘોડી જે છે એમાં પગથિયાની સુવિધા પણ છે, તમે જોઈ શકો છો મિત્રો. જે પગથિયા બધા ચડીને અત્યારે ચાલી રહ્યા છે બધા. જય ગિરનારી વિડીયોમાં ત્યાં સુધી તમે બધા બન્યા રહેજો. ત્રીજી અને અંતિમ ઘોડી અમારી અત્યારે શરૂ છે. એ સાઈડમાં જે બેઠા છે યાત્રિકો, એ અત્યારે પોરો ખાઈ રહ્યા છે અને બેઠા છે લોકો, કારણ કે આમાં ત્રીજી ઘોડી છે, બહુ સૌથી હાર્ડ છે ઘોડી, એટલા માટે પોરો પણ ખાવો જરૂરી છે. બોલ મારવામાં આવ્યું છે મિત્ર, તમે જોઈ શકો છો નળ પાણીની ઘોડી. મિત્ર માટે ફક્ત એટલે કે સ્ત્રીનો જ ઉપયોગ કરો. જૂનાગઢ ઘણી ભાગ જૂનાગઢ. અમે જોઈ રહ્યા છે મિત્રો, બધા અત્યારે સીડી ચડી રહ્યા છે, અગાચ્યા ચડી રહ્યા છે બધા, અને અહીંયાથી આપણી છે નળ પાણીની ઘોડી. થોડી બાકી છે, થોડી દૂર છે, ગરમીને પછી રેપડું થઈ ગયા છે. હા હા, એમ જો અને ભાઈ પણ અહીંયા વિશ્રામ કરવા બેઠા છે અને ફેમિલી સાથે. તો વિડીયોમાં ત્યાં સુધી બન્યા રહેજો તમે. હર હર મહાદેવ, જય ગિરનારી. તો મિત્રો નળ પાણીની ઘોડી પૂરી થવા આવી ગઈ, આવી ગઈ છે, થોડા જ દૂર રહ્યા છે અત્યારે. હા, અમારા સાથે અમારા સાથે મિત્રો મારી પહેલાં પહોંચી ગયા છે. બાપા સીતારામ, જય જલારામ. ત્રીજી નળી, ત્રીજી ઘોડી છે આપણે, જે નળ પાણીની ઘોડી છે એ પૂર્ણ કરી દીધી છે. અહીંયા છે બાપા સીતારામ. મહુવા, મહુવાનું આપણે શું કહેવાય છે કે પાણીનું પરબ છે, અમારા મહુવા તાલુકાનું જ છે. તમે જોઈ શકો છો મિત્રો, અહીંયા પર ત્રીજી ઘોડી બધા નાખે છે, નળ પાણીની ઘોડી છે, અને અહીંયા બધા વિશ્રામ કરવા બેઠા છે. પરંતુ તકલીફ નથી,
હેલો મિત્રો, તો અમે અત્યારે નળ પાણીની ગોળી જોઈ હતી, એ પૂરી પૂરી કરી નાખી છે. તો હવે અત્યારે ધીરે ધીરે અમે નીચે જઈશું. તો આ છે અમારા સાથી મિત્રો, તમે જોઈ શકો છો. હા, અત્યારે સવારના 7 વાગ્યા છે. હા, કોઈના મોઢામાં મેળ નહીં જો કે બધાના મોઢા કોકળા કરવાના બાકી છે. એટલા માટે જય ગિરનારી. તો સૌ પ્રથમ પોલીસ પૂછીશ આપણે સંજયભાઈ ને. સંજયભાઈ, તમને કેવું લાગ્યું? બીજું કોઈ ચડવામાં હેલો લાગ્યું? હેલો લાગ્યું છે ને? મજા આવી ગઈ ને વાલા? તો આપણે નાના ભાઈ છે, જો આપણે પોલીસ વાળા અત્યારે બોલાવશે એટલા માટે. શું નામ છે તમારું? જયદીપભાઈ, તમને કઈ મજા આવી ગયા? મજા આવી ગઈ ને? બીજી કોઈ ઈઝી લાગી કે તમને? આપડા કિશોરભાઈ, ખબર ન પડી ત્રીજી ઘોડી પૂરી. કિશોરભાઈ, તમને કઈ મજા આવી ગઈ? બહુ મજા આવી ગયો. એમ ને તો ગિરનારી પરિક્રમા છે, કોને ન મજા આવે? હા બોલો બોલો. પણ અહીંયા જાગીની કાળી સાપ પીધી અમે, બહુ મજા આવી ગઈ. એ પણ આપણે નરસિંહ ભગત ના હાથ ની જાય. હા નરસિંહ ભગત, જો અમારા જૂના ને જાણીતા. હાલો હાલો, બસ એક જ મિનિટ. હાલો 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 હાલો. પોલીસ વાળા અમને કીધું છે જવાનું, એટલા માટે વિડીયો અહીંયા સ્ટોપ કરીએ છીએ. ચલો જય ગિરનારી.